ભાજપ સામે ભાજપ જ આવ્યો. હા, વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા જિલ્લા ભાજપના પ્રમુખ અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સામે ગંભીર આક્ષેપો કર્યા. અને એનો જે સ્વભાવ છે એ સ્વભાવ ખતરનાક છે. એ સ્વભાવના હિસાબે ગમે ત્યારે એ મારા ઉપર આ વસ્તુ કરશે જ. મારું ગમે ત્યાં ખૂન પણ કરાવી નાખે, મને એક્સિડન્ટ કરાવીને અકસ્માતમાં પણ કપાવી દે, એ ચોક્કસ વાત છે. જો નાની એવી બાબતમાં ગમે તેને ધમકી આપતા હોય, આમાં પણ દિનેશભાઈને કાલ કીધું કે ભાઈ તું પત્ર લઈ આવ કોરો અને હું તને કહું એમ તું લખી દે, નહીં લખી દે તો હું તને તારા ઉપર એ કાર્યવાહી કરીશ. એટલે એનું જે કીધું કરે એનો વાંધો નહીં, જો એનું ન કીધું કરે એના ઉપર એ ગમે તે વસ્તુ એ કરી શકે છે. નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટની અંદર અને હું છું તમારી સાથે રવિ બરાસરા. મોરબી જિલ્લાના વાંકાનેરમાં ભાજપ સામે ભાજપ આવી ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરવા અને જિલ્લા ભાજપ દ્વારા નોટિસ આપવાનો મામલો ગરમાયો છે. દુર્લભજીભાઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મને 22 તારીખે કાળદર્શક નોટિસ આપી હતી. એમાં એક નંબરના મુદ્દામાં એવું લખ્યું હતું કે તમે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના ગાઈડલાઇન્સ મુજબ તમે આવ્યા નથી. બીજો મુદ્દો એ હતો કે આપણે રાજવીર અમારે ફોર્મ લઈ ગયા તમારી પાસેથી, એ ફોર્મ લઈ અને ડમી ઉમેદવાર જીતુભાઈનું શા માટે ભરાયું. અને ત્રીજો મુદ્દો એ હતો આ થવાનું કારણ શું. એટલે મેં એની સામે જવાબ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ગાઈડલાઇન મુજબ 60 વર્ષના ઉંમર હોય એને ડમી ઉમેદવાર તરીકે ભરવું નહીં એવું તમે મને કોઈ માર્ગદર્શન અથવા નિયમ કોઈ મને આપ્યો નથી. અને આ વસ્તુની અંદર બન્યું છે એવું કે જિલ્લા પંચાયતના સભ્ય અમારે જાહેરભાઈ છે એના પિતાશ્રી શ્રી યુસુફભાઈ સરસિયા 60 વર્ષની ઉંમર હોવા છતાં ડમી ઉમેદવાર ભર્યો. એટલે અમારો કોઈ ઈરાદો ડમી ઉમેદવાર ભરી અને કાયદેસર એ ફોર્મ થાય એવું નહોતું, પણ જે જગદીશભાઈ મણિભાઈ રાજવીર છે એની છતીને કારણે એનું ફોર્મ ડમી રદ થયું અને જીતુભાઈ સોમાણીનું ડમી ફોર્મ હતું માન્ય રહ્યું છે. એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ નથી, અમે એમાં છતી રાખી નથી, અમે ફોર્મ ભર્યું નથી અને જગદીશભાઈ પોતે જ ફોર્મ ભર્યું છે. અને એ છતાંય ડેપ્યુટી કલેક્ટર સાહેબે એને લેખિત જાણ કરી કે ભાઈ તમારા ફોર્મમાં આમાં ભૂલ છે અને ભૂલને કારણે તમે સુધારી જાઓ, પણ જગદીશભાઈ એવું કીધું કે ભાઈ મારું ફોર્મ રદ થાય તો મને કોઈ વાંધો નથી, મારે નગરપાલિકાની ચૂંટણી લડવી નથી. એટલે અમે સંગઠન જઈ અને જગદીશભાઈને ઘરે ગયા, એને સમજાવટ કરી. એના કુટુંબે એમ અમને કહી દીધું ચોખ્ખી કે ભાઈ અમારા ઘરમાં ઝઘડો થતો હોય એટલે અમારે ફોર્મ રદ થાય એમાં અમને વાંધો નથી અને અમારે કાયમી ધોરણે ચૂંટણી લડવાની થતી નથી. જેના હિસાબે જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીનું ફોર્મ ડમી ઉમેદવાર તરીકે માની રહ્યું છે. એમાં એવું હતું કે મને ને યોગેન્દ્ર સાહેબને બેને મોહનભાઈને બંગલે બોલાવ્યા, એમને એને મીઠો ઠપકો આપ્યો અને મીઠો ઠપકો આપીને અમને તે દી રવાના કર્યા. રવાના કરીને બીજે દી મોહનભાઈનો ફોન આવ્યો કે ભાઈ તમે લેટરપેડ લઈને આવી અને તમને જે દુર્લભજીભાઈને કહે એ પ્રમાણે તમે લખી દો, પણ મારે આ ચૂંટણીનું કામકાજ હતું એટલે હું જઈ ન ગયો, પણ મારી રીતે જે જવાબ દેવાનો હતો એ જવાબ મેં વ્યવસ્થિત જે 3 મુદ્દા આપ્યા હતા એ 3 મુદ્દાનો જવાબ ભારતીય જનતા પાર્ટીના ગાઈડલાઇન મુજબ અને એનું ઉલ્લંઘન વગર, કે અમે કોઈ ઉલ્લંઘન કર્યું જ નથી, બીજા ઘણા જગ્યાએ ઉલ્લંઘન થયા જ છે, પણ એ અમારા જીતુભાઈ સોમાણીએ એનું આજે જ પત્ર લખી અમારા દુર્લભજીભાઈને અમારા પ્રમુખશ્રીને અને એનું જે પત્રમાં સાર છે એ સારને હું સૂર પુરાવું છું અને મારો સંપૂર્ણપણે ટેકો છે. એ જ નોટિસ મુજબ જીતુભાઈ સોમાણીએ પોતાના આકરા સ્વભાવ મુજબ તેમને જવાબ પણ આપ્યો. એ જિલ્લામાંથી 22-2 પત્ર આવ્યો છે શહેર ભાજપ પ્રમુખ ઉપર. એમનું કહેવું એ છે કે તમે ડમી ઉમેદવારી શું કામ કરાવી. વાત એ છે કે પ્રદેશમાં પાર્લામેન્ટરી બોર્ડમાં 60 વર્ષ પ્લસ અને 3 ટર્મથી વધારે જે ચૂંટણી લડ્યા હોય અને 60 વર્ષની ઉપર હોય એને ચૂંટણી ન લડવી, પણ એવી કોઈ સૂચના પાર્લામેન્ટરી બોર્ડમાં નથી કે જિલ્લામાંથી નથી કે 60 વર્ષ ઉપરનાને
તમારે ડમી ફોર્મ ન ભરાવવું, અને એ ડમી ફોર્મ તો જે હતું એ ટેકનિકલ કારણોસર રદ થયું, અને ચોખ્ખું જો ભરવું હોય તો મને બે કોરા મેન્ડેટ આપ્યા હતા જિલ્લામાંથી, સીધું હું એ કોરા મેન્ડેટમાં જ મારી ઉમેદવારી ન કરાવી દઉં. એટલે એ રીતે દિનેશભાઈને પત્ર લખ્યો, અને એ પત્રમાં મારો ઉલ્લેખ હતો, એ ઉલ્લેખના હિસાબે મેં એમને આજે પત્ર મોકલ્યો. મોહનભાઈ ઉપર એ આક્ષેપ એ છે કે 2017 હિરેન પારેખને ધમકી આપી હતી કે ભાઈ તને જડેશો નહીં પહોંચવા દઉં, તારા ટાંટિયા સાફ કરી નાખીશ, અને ત્યારબાદ દિનેશભાઈ વ્યાસને એને ધમકી આપી હતી કે તમે ઉપરથી જ વિજયભાઈ કહે એમ માનો છો, મારું કહ્યું તમને માનતા નથી, તમને હું ડોકે લગાડી દઈશ. આવું દિનુભાઈ વ્યાસ શહેર પ્રમુખને પણ કીધું. તમને કઈ અત્યારે ધમકી ધમકી મળી જાય? નહીં, મને એ મારા સમાજ પ્રત્યે અને મારા પ્રત્યે એ અરુચિ રાખે છે, એ કિન્નાકોરી રાખે છે, કારણ કે મારો સમાજ, હું નાના સમાજમાંથી આવું છું, મારી જનસંખ્યા ઓછી છે, અને એ જે હિરેનને જે તે વખતે ધમકી આપીને એ વખતે મારે તેની સાથે બોલવાનું થયું હતું સંકલન સમિતિમાં, અને સારી રીતે મારે મારે માથાકૂટ થઈ હતી. ભાઈ પીકુભાઈ દલસાણીયા હતા, ભાઈ મનસુખભાઈ માંડવીયા હતા, અને બધાએ સંકલન સમિતિના જે સભ્યો હોય 15-17 એમની હાજરીમાં કે ભાઈ તું આવી રીતે કાર્યકર્તાને તમે ધમકી શું કામ આપો છો એમ, એટલે અમારે સારી રીતે એની સાથે બોલાચાલી થઈ હતી, અને એ હિસાબે મારી સાથે કિન્નાકોરી રાખે છે, રાગદેશ રાખે છે, અને એનો જે સ્વભાવ છે એ સ્વભાવ ખતરનાક છે. એ સ્વભાવના હિસાબે ગમે ત્યારે એ મારા ઉપર આ વસ્તુ કરશે જ, મારું ગમે ત્યાં ખૂન પણ કરાવી નાખે, મને એક્સિડન્ટ કરાવીને અકસ્માતમાં પણ કપાવી દે, એ ચોક્કસ વાત છે. જો નાની એવી બાબતમાં ગમે તેને ધમકી આપતા હોય, આમાં પણ દિનેશભાઈને કાલ કીધું કે ભાઈ તું પત્ર લઈ આવ કોરો અને હું તને કહું એમ તું લખી દે, નહીં લખી દે તો હું તને તારા ઉપર એ કાર્યવાહી કરીશ. એટલે એનું જે કીધું કરે એનો વાંધો નહીં, જો એનું ન કીધું કરે એના ઉપર એ ગમે તે વસ્તુ એ કરી શકે છે. તમે આ અંગે ગુજરાતના અધ્યક્ષ શ્રી પાટીલને કઈ વાતની જાણ કરી છે કે ક્યાં? નહીં, હજી તો આજે પત્ર આપ્યો છે અમે જિલ્લામાં, અમે પ્રદેશમાં મોકલવાના છીએ, ભીખુભાઈને મોકલશું, માનનીય મુખ્યમંત્રીશ્રીને મોકલશું અને પાટીલ સાહેબને મોકલશું આ પત્ર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો.